વિશ્વસંઘના ઉપાશ્રયમાં વૈશ્વિક કોરોના મહામારી નિવારણાર્થે માણીભદ્ર વનનું આયોજન થયું. સુરતના ઝડપથી વિકસતા વેસુ વિસ્તારમાં નવનિર્માણ થઈ રહેલ શ્રી આગમુખ ધારક ધાનેરા આરાધના ભવન ઉપાશ્રય વૈસુ જૈન સંઘમાં પરમ પૂજ્ય શ્રી સાગરચંદ્ર સાગરસુરી મસાની નિશ્રામાં માણીભદ્રવીર હવનનું આયોજન કોરોના મહામારીના નિવારણાર્થે કરવામાં આવ્યું. પ્રસંગે માહિતી આપતા સંઘના ટ્રસ્ટી શ્રી સુરેશભાઈ ડીસાએ જણાવ્યું હતું કે આ પ્રસંગે કોરોના પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપી હતી. આ સમગ્ર કાર્યક્રમ ઘેર બેઠા ઓનલાઈન યુટ્યુબ ઉપર હજારો દર્શકોએ નિહાળ્યો હતો. વર્તમાન કોરોના મહામારીના કારણે માત્ર 30 વ્યક્તિ જ હાજર રહ્યા હતા. આ પ્રસંગે પૂજ્યશ્રીએ જણાવ્યું હતું કે જલ્દીમાં જલ્દી કોરોના મહામારી નિવારણ થાય, સાધુ સાધ્વી ભગવંતો હેમ ખેમ રહે અને સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને ઉપાશ્રયનું જલ્દી નિર્માણ થાય એવા શુભ ભાવથી આયોજન કરવામાં આવ્યું હતું. અવિનાશ સાવલિયા, સ્પીડ ન્યૂઝ 17, સુરત. તે વખતે ચકલીએ જવાબ આપ્યો હતો કે ભાઈ આ આગ લાગી અને આગ બુઝાઈ એની હિસ્ટ્રી જ્યારે લખાશે ને તે મારું નામ આગ લગાડવામાં નહીં પણ આગ બુઝાવવામાં મારું નામ આવશે. આવો એક ઉમદા વિચાર લઈને આપણે બેઠા છીએ. વિશ્વની મહાન શક્તિએ માણીભદ્ર યક્ષરાજ છે, ઇન્દ્ર છે, અને એ માણીભદ્ર ઇન્દ્ર જેમણે નીચે 52 વીર અને 64 જોગની એવા અસંખ્ય દેવી દેવતાઓ છે, આપણે એક નાનકડી પ્રાર્થના કે આ મહામારીમાંથી વિશ્વ આખું બહાર આવે, સકલ જૈન સ્ત્રી સંઘના ઘર ઘરની અંદર રહેલી આ મહામારી દૂર થાય અને જબરદસ્ત જૈન શાસન સંવાહક એવા પરમ ત્યાગી વૈરાગી અને એવા વિદ્વાન આચાર્ય ભગવંતો ગુરુ ભગવંતો સાધુ ભગવંતો એ આ મહામારીમાંથી મુક્ત થાય. આવો એક સંકલ્પ, અખાત્રીજના દિવસે અક્ષય તૃતીયા છે, આજનો કરોડો સંકલ્પ સદાય અખંડ રહે એવા ભાવથી વેસુ જૈન શ્રી સંઘના હજાર ઘરમાંથી તમને આટલાને જ આજે લોકડાઉનના હિસાબે માત્ર પ્રતિનિધિત્વ મળ્યું છે. 30-35 જણ આપણે ભેગા થઈને આખા શ્રી સંઘનું પ્રતિનિધિત્વ કરીને આજે આપણે માણીભદ્ર દાદાનું પ્રાર્થના કરી રહ્યા છીએ. તમારી પ્રાર્થનાની અંદર એ જોર હોવું જોઈએ. એક માણસ કમસે કમ 200-300-400-500-1000 માણસનું પ્રતિનિધિત્વ કરીને એ રીતે જો ફોર્સથી માણીભદ્ર દાદાને પ્રાર્થના કરીએ તો યાદ રાખજો આ ગંગોત્રીની કરુણા જ્યારે વિશ્વ ફેલાય ત્યારે આપણાથી પ્રારંભ થાય. આપણે કદાચ કોક નિમિત્ત બની જઈએ આ ઉપદ્રવને શાંત કરવામાં તો આપણું શબ નસીબ ગણવાનું, એટલે હાથ જોડીને આત્મરક્ષા કરીને પૂજનના વિધાનમાં ઉલ્લાસપૂર્વક આગળ વધીએ છીએ. મારું નામ સુરેશ શાહ, આગમો ધારક ધાનેરા અર્ધા ભવન વેસુ આ ઉપાશ્રયમાં ટ્રસ્ટી. આજનો આ એક માણીભદ્રજીનો હવન અહીંયા રાખવામાં આવ્યો હતો. આ માણીભદ્રજીનો હવન એટલા માટે કે જલ્દીમાં જલ્દી અમારું આ ઉપાશ્રયનું કાર્ય પૂર્ણ થાય અને બીજું
જ્યારે વૈશ્વિક મહામારી ચાલી રહી છે કોવિડની, કોરોનાની, એ કોરોનાનો ઉપદ્રવ બિલકુલ શાંત થઈ જાય, કોઈ પણ લોકોને કોઈ પણ નુકસાન ન થાય, કોરોના ન થાય, એવા શુભ ભાવથી જલ્દીમાં જલ્દી કોરોના ખતમ થાય આખા દેશમાંથી, વિશ્વમાંથી, એ માટે એક સરસ મજાની આ માણીભદ્રજીને પ્રાર્થનાપૂર્વક આજનો આ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. આજના આ કાર્યક્રમની અંદર પરમ પૂજ્ય આચાર્ય ભગવાન સાગરચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજ સાહેબ તેમજ અન્ય સાધુ ભગવંતો, સંઘના ટ્રસ્ટીઓ અને ખાસ વિશેષ રૂપે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પધાર્યા હતા અને ખૂબ સરસ રીતે એમને પ્રાર્થના કરી અને આજનું આ શ્રીફળ વધાર્યું હતું.